कार्यक्रम ना प्रायोजक छे नमस्कार दर्शक मित्रों, हूँ तक्षा आवी गई छू ZYCO द फूड शो कॉम्पिटिशन 2023 માં डे 3 માં। तो आज नवी रेसिपीज અને नवा पार्टिसिपेंट्स, सो आज कंईक नवું શીખશું અને બનાવશું અને એની મજા માણશું। આપણે જોડે બે નવા પાર્ટિસિપન્ટ્સ આવી ગયા છે, તો એમને મળી લઈએ। હેલો, હાય, શું નામ છે તમારું? ખુશ્બુ સોની। ઓકે, સો તમે ક્યાંના છો? અંજારથી આવી છું। ઓકે, સો આજે શું બનાવવાના છો? આપણે કચ્છમાં આવીએ એટલે કચ્છી સમોસા તો ખવડાવવા જ પડે બધાને। ડેફિનેટલી, તો આજે હું મારી રેસિપીમાં કચ્છી સમોસા બનાવવાની છું। બહુ જ સરસ। હેલો, હેલો, શું નામ છે તમારું? મારું નામ જ્યોતિકા જોશી છે। ઓકે, ક્યાંથી છો તમે? હું અંજારથી આવી છું। સરસ, અને આજે દર્શક મિત્રો માટે શું લઈ આવ્યા છો? આજે હું દર્શક મિત્રો માટે ચીઝ અંગુરી ઇન વ્હાઇટ ગ્રેવી બનાવવાની છું। બહુ જ યુનિક, ગ્રેટ। સો આપણે બંને પાર્ટિસિપન્ટ્સના હવે રેસિપીઝનું નામ જાણી લીધું છે, સો આપણે જોઈ લઈએ બંને પાર્ટિસિપન્ટ્સના ઇન્ગ્રીડિયન્ટ્સ। સો આપણે ખુશ્બુ પાસેથી જાણી લઈએ શું છે કચ્છી સમોસાના ઇન્ગ્રીડિયન્ટ્સ। જીણી સમારેલી ડુંગળી લીધી છે એક મોટો બાઉલ, પછી સર્વિંગ માટે મેં ચટણી લીધી છે જે કચ્છી સમોસા સાથે સર્વ કરીએ છીએ આપણે, ગ્રીન ચટણી છે, પછી ખજૂર આંબલીનો પલ્પ લીધો છે, ઝીણું સમારેલું મરચું લીધું છે, એક થી બે મરચા લીધા છે, લીંબુનો રસ લીધો છે, મીઠું લીધું છે, ખડા મસાલા છે એને મેં શેકી લીધા છે અને એનો બુકો કરી લીધો છે, ખાંડ લીધી છે, અને આપણે લોટ માટે મેંદો લીધો છે એક મોટો બાઉલ, મોણ માટે આપણે તેલ લીધું છે અને રેગ્યુલર જે આપણે મસાલા યુઝ કરીએ છીએ એ છે, અને પાપડીનો બુકો કરીને લીધો છે। મસ્ત કરારા સમોસા બનવાના છે એટલે સરસ, તો આપણે જોઈ લઈએ તમારા ઇન્ગ્રીડિયન્ટ્સ। હા, આપણે વ્હાઇટ અંગુરી વ્હાઇટ ગ્રેવીની અંદર અંગુરી બનાવવાના છીએ, ચીઝ અંગુરી, તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ 4 નંગ ડુંગળી છે કાચી લીધી છે સમારીને, ખડા મસાલા છે, પછી આ કોથમીર છે, આ ચીલી ફ્લેક્સ છે જે અંગુરીમાં થોડો સ્પાઇસી ટચ આપવા માટે છે, ઓકે, મીઠું છે, કસૂરી મેથી છે, મોળો માવો છે, આ બટેટું બાફી અને એનો છૂંદો કરેલો છે, અને ચીઝ છે, વ્હાઇટ ગ્રેવી માટે દહીં છે, કોર્નફ્લોર છે બાઇન્ડિંગ માટે, અને આ પનીર છે, આ મલાઈ છે અને ઘી છે, કાજુ અને મગજતરીના બી મેં સમારીને રાખ્યા હતા, વ્હાઇટ મરીનો પાવડર છે જે સફેદ મરી આવે છે એનો, અને આદુ લસણની પેસ્ટ છે। બહુ જ સરસ, તો આપણે બંને રેસિપીઝના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લીધા છે, હવે બનાવવાની રીત બી જોઈ લઈએ। સો ખુશ્બુ, સ્ટેપ 1 શું છે આપણા કચ્છી સમોસાની રેસિપીનું? સમોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લેશું, તેના માટે આપણે એક બાઉલમાં મેંદો લઈ લેશું। ઓકે, કેટલી ક્વોન્ટિટી છે આ? એક મોટો બાઉલ લીધો છે। ઓકે, એમાં ચપટી એક મીઠું ઉમેરીશું, હવે એમાં આપણે તેલ ઉમેરીશું, આમાં આપણે 3-4 ચમચી તેલ નાખવાનું છે જેથી સમોસા છે આપણા ઉપરથી ક્રિસ્પી બને, અને પહેલાં આને પ્રોપર મિક્સ કરી લઈશું। ઓકે, સો અમે શું કરવાના છીએ તમારી યુનિક રેસિપી માટે? સ્ટેપ 1, એના માટે આપણે પહેલાં વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે વઘાર કરીશું એક, તો ઘી અને તેલ એનો સાથે આપણે ઉપયોગ કરીશું। બે ચમચી જેટલું તેલ લઈશ, એમાં 2 ચમચી જેટલું આપણે ઘી લઈશું, ઘી અને તેલ ગરમ થશે એટલે આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું। ઓકે, ખડા મસાલામાં આ તમાલપત્ર છે,
એક જાવંત્રીનું ફૂલ છે, બે એલચા છે જે મેં તોડીને લીધા છે, બે નાની એલચી છે, ત્રણ નંગ લવિંગ લીધા છે, 10-15 સફેદ મરી છે, કારણ કે વ્હાઇટ ગ્રેવી છે તો આપણે એના માટે સફેદ મરીનો ઉપયોગ કરીશું. જેટલા બી ખડા મસાલા અંદર નાખ્યા છે એ યાદ રાખવાના છે, કારણ કે પાછળથી આને કાઢી લેવા પડશે. જ્યાં સુધી આપણા જે ખડા મસાલા છે એ કૂક થઈ રહ્યા છે, આપણે જોઈ લઈએ ખુશ્બુની રેસીપી ક્યાં પહોંચી. સો આપણો લોટ ક્યાં પહોંચ્યો ખુશ્બુ? બસ લોટ બાંધવા આવ્યો છે હવે. ઓકે, ને લોટ બાંધવા વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે લોટ આપણે પૂરી જેવો કડક બાંધવાનો છે, નહીં તો તમારા સમોસા છે ઉપરથી ક્રિસ્પી નહીં બને. ઓકે, સો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હા, સો હવે આપણા ખડા મસાલા ક્યાં પહોંચ્યા મેમ? ખડા મસાલા સંતળાઈ ગયા છે, હવે આપણે એમાં લીલા મરચાં ઉમેરીશું. અત્યારની સિઝનમાં લીલા મરચાં થોડા મોળા આવે છે, એટલે મેં 3 નંગ લીધા છે. ઓકે, તીખા હોય તો તમે 1 જ નંગ લેજો. હવે એમાં ડુંગળી સાતળીશું, એક આદુનો ટુકડો અને 3 નંગ મેં લસણની કડી ઉમેરી છે, કારણ કે આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, એટલે જે તીખાશ આવશે એ લીલા મરચાં જે આપણે પાછળથી કાઢી લઈશું. ઓકે, હવે આપણે આને ઢાંકીને બરોબર પ્રોપર ચડવા દઈશું. ઓકે, ડુંગળી કાચી ના રહે એનું બરાબર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રો ડુંગળી હોય તો એની ફ્લેવર બરાબર આવતી નથી. સો અમારું કચ્છી સમોસાનું લોટ તો બંધાઈ ગયું છે એવું લાગે છે. લોટ બંધાઈ ગયો છે, જો તમે આવો જોઈ શકો છો પૂરી જેવું કડક રાખવાનો છે. પરફેક્ટ, હવે એના ઉપર થોડુંક તેલ લગાવી લેશું જેથી ઉપરથી સુકાઈ ન જાય. હા, અને એને એક કપડા વડે ઢાંકી દેશું. ઓકે, કેટલા ટાઈમ સુધી ઢાંકવાનું એને? 15-20 મિનિટ. ઓકે, ત્યાં સુધી આપણે કચ્છી સમોસાનું સ્ટફિંગ બનાવી લઈશું. ઓકે, સ્ટફિંગ માટે શું જોઈશે? સ્ટફિંગ માટે આપણે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એમાં આપણે ગાંઠિયાનો ભૂકો નાખવાના છે, બીજા બધા મસાલા છે. ઓકે, આ જે ભૂકો છે એના સિવાય આ જ કેમ લીધું? એના સિવાય એક લઈ શકીએ ઓલ્ટરનેટમાં? એના સિવાય પણ આપણે બેસનના મુઠ્ઠા વાળી, એમાં મસાલા બધા કરી એના મુઠ્ઠા વાળી તળીને એનો ભૂકો પણ લઈ શકીએ છીએ. ઓકે, હા. સો જ્યોતિકાબેન, હમણાં આપણું થઈ ગયું છે, આ ઢાંકણું ઉપર કરી શકીએ? હા. ઓકે, આને ચેક કરી લઈશું. કાંદા થોડા થોડા સંતરાઈ ગયા છે અને ખડા મસાલાની ફ્લેવર પણ આવી ગઈ છે. હા, ફ્રેગરન્સ બી બહુ સારી આવી રહી છે. સો હમણાં નેક્સ્ટ સ્ટેપ શું છે અમારું? હવે આપણે એમાં દહીં ઉમેરીશું. મોડું દહીં લેવાનું છે આપણે. ઓકે, એક નાની વાટકી જેટલું દહીં લીધું છે, 8-10 કાજુ અને થોડા મગજતરીના બી. ઓકે, એ પણ લઈ લઈશું સાથે. એને મેં દૂધમાં પલાળીને 2 કલાક માટે રહેવા દીધા હતા. ઓકે, સો ખુશ્બુ, તમારી ફટાફટથી આપણે સ્ટાર્ટ કરીએ કચ્છી સમોસાની સ્ટફિંગ. હા, શ્યોર. પેન આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે તેલ એડ કરીશું. તેલ છે આમાં 2-3 ચમચી લેવાનું છે, કેમ કે આમાં આગળ પડતું તેલ લેવાનું છે સ્ટફિંગમાં. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી છે 1 કપ લીધો છે, એ એડ કરીશું. ઝીણા તમારા મરચાં લીધા છે એ એડ કરીશું. આ સમોસા છે એ થોડાક તીખા પડતા હોય છે, એટલે મેં આમાં 1.5 મરચું લીધું છે સમારેલું. ઓકે, હવે આને આપણે સોતે કરી લઈશું. ડુંગળી છે આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે. ઓકે, પછી આગળના બધા મસાલા એમાં ઉમેરીશું. ઓકે, સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એ ત્યાં સુધી કરવાનું. હા, ઓકે. સો હવે આ કૂક થઈ ગયું છે, આપણે ગેસ બી ઓફ કરી દીધી છે, તો હમણાં આપણે એને સરસ મજાની ડુંગળી ચડી ગઈ છે. ઓકે, હવે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું અને પછી એને મિક્સીમાં એની ગ્રેવી બનાવીશું. ઓકે, કેટલા ટાઈમ સુધી ઠંડુ થવાનું? આવું કંઈક સ્પેસિફિક ટાઈમ કે? હા, 10-1 મિનિટ ઠંડી થવા દેવાની, કારણ કે જો વરાળ ભેગી થાય તો ક્યારેક મિક્સીનું ઢાંકણું ઉછળે છે. ઓકે, એટલે એને પ્રોપર ઠંડુ તો આપણે એને રાખી દઈએ.
સો હવે ગ્રેવી આપણે ઠંડી કરવા મૂકી દીધી છે, તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? હવે આપણે અંગુરી બનાવવા માટેના જે નાના નાના કોફતા બનાવવાના છે એની તૈયારી કરીશું. ઓકે, તો એના માટે મેં એક નાની વાટકી પનીર લીધું છે જે મેં છીણીને ગ્રેટ કરીને રાખ્યું છે. ઓકે, એમાં આપણે એક ક્યુબ જેટલું ચીઝ લઈશું. અને બાઇન્ડિંગ માટે બે ચમચી કોર્નફ્લોર લઈશું. કે બે નાની ચમચી જ કોર્નફ્લોર લેવાનો છે. બાફીને છૂંદેલું બટેટું છે એ બે નંગ લીધા છે મેં, તે બટેટા લઈ લઈશું. ઓકે, હવે આમાં મસાલામાં આપણે મીઠું ઉમેરીશું. આમાં આપણે ચીઝ નાખ્યું છે તક્ષા, એટલે મીઠું જરા સાચવીને નાખવું પડશે. ઓકે, કારણ કે ચીઝ ખારું હોય છે. થોડાક ચીલી ફ્લેક્સ છે મારી પાસે, એને પણ આપણે અંગુરીમાં ઉમેરીશું. ઝીણી સમારેલી કોથમીર છે, થોડી ફ્લેવર માટે ઉમેરીશું. ગોળા વડે એવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. ઓકે, સો જ્યાં સુધી જ્યોતિકાબેન પોતાનું મિક્સર રેડી કરી રહ્યા છીએ સ્ટફિંગનું, તો આપણે ખુશ્બુના કચ્છી સમોસા પાસે આવી જઈએ. સો થઈ ગઈ તમારી ડુંગળી ગોલ્ડન બ્રાઉન? હા, ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. ઓકે, તો કયા કયા મસાલા મૂકશું? સૌથી પહેલાં આપણે રેગ્યુલર જે મસાલા છે એમાંથી થોડાક મસાલા એડ કરીશું. ઓકે, એમાં હાફ ચમચી છે હળદર લીધી છે, મરચું લેશું, એ એક મોટી ચમચી જેટલું લેવાનું છે, કેમ કે આ સમોસા છે એ થોડાક તીખા પડતા હોય છે એટલે. ને આપણે આમાં પહેલે પણ લીલું મરચું નાખ્યું છે તો એ પ્રમાણે આપણે આમાં મરચું એડ કરવાનું છે. ગરમ મસાલો ઉમેરીશું, એ આપણે એક મોટી ચમચી જેટલો ઉમેરવાનો છે. ઓકે, મીઠું લેશું સ્વાદ મુજબ. માં મીઠું આપણે થોડુંક એડ કરવાનું છે, કેમ કે ગાંઠિયામાં પણ મીઠું હોય છે એના ભાગનું. ખાંડ એડ કરીશું. ઓકે, કેટલી? એક થી બે ચમચી એડ કરવાની છે. અમે ખડા મસાલો છે એ તીખાશ માટે નાનો ટેસ્ટ પણ સારો આવશે એ એક ચમચી જેટલો ઉમેરીશું. ઓકે, લીંબુનો રસ લીધો છે ખટાશ માટે એ ઉમેરીશું. મસાલા હલાવાઈ ગયા છે, હવે આપણે એમાં ગાંઠિયા ઉમેરીશું. આજે આપણે કચ્છી સમોસામાં ગાંઠિયાનો ભૂકો લીધો છે. ઓથેન્ટિક જે સમોસા બને છે કચ્છી સમોસા, એમાં ચણાનો લોટ છે એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી, આપણા જે ઘરના મસાલા હોય છે હળદર મીઠું ને એના એ બધા ઉમેરી અને એના મૂઠિયા વાળી તળીને એનો ભૂકો ઉમેરીએ છે. ઓકે, હા, આજે હું ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે મેં ગાંઠિયાનો ભૂકો લીધો છે. સો જ્યાં સુધી આ સ્ટફિંગ બની રહી છે સમોસાની એકદમ ટેસ્ટી અને મજેદાર, ત્યાં સુધી આપણે જ્યોતિકાબેન પાસે જઈએ અને જોઈએ એમને ક્યાં સુધી કર્યો. હવે આપણે બોલ્સ બનાવીએ છીએ એમ. સરસ, આપણે મિશ્રણ રેડી કર્યું હતું બટેટા અને પનીરને ચીઝનું, એનામાંથી આપણે અંગુરી બનાવશું એટલે કે નાના નાના કોફતા વાળી લઈશું ગોળ. ઓકે, અને ઢાંકવાનું કે રેસ્ટ નહીં આપવાની, એમને ડિરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનું? ના, આમાં લોટ નથી એટલે લોટ હોય તો જ રેસ્ટ આપવો પડે. ઓકે, તો પોટેટો છે એટલે ઓકે રેસ્ટ આપવાની જરૂર નથી. ઓકે, હવે આપણે જોઈ લઈએ આપણા કચ્છી સમોસા ક્યાં સુધી પહોંચ્યા. સ્ટફિંગ હવે તૈયાર થવા આવ્યું છે. ઓકે, સો હવે કંઈક એડ થશે કે સ્ટફિંગ રેડી? ના, સ્ટફિંગ રેડી છે. ઓકે, હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે આજે કોફતા વાળીને તૈયાર કર્યા છે એના પર કોર્નફ્લોરને કોટ કરીશું. ઓકે, આનું રીઝન? એટલે આ છૂટા નહીં પડે અને ઉપરનું પણ સરસ મજાનું ક્રિસ્પી થશે. હવે આપણે એક એક કરીને અંગુરીને તળી લઈશું. તો ત્યાં સુધી આપણે ખુશ્બુના કચ્છી સમોસા તરફ થોડુંક ધ્યાન આપીએ. ઓકે, નાની સરસ સરસ પૂરી જેવું કંઈક રેડી થઈ રહ્યું છે અહીંયા, જેમાં આપણે ફિલ કરશું સ્ટફિંગ. સો હવે આપણા બોલ્સ રેડી થઈ ગયા છે, હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે, હવે આપણે ગ્રેવીની પ્રોસેસ કરીશું આગળ.
અને પછી એમાં આને મૂકી દેવાના છે. ઓકે, સો આપણે બોલ્સને રાખી દઈએ અને ગ્રેવીની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. હા, સો હવે જ્યોતિકાબેન ગ્રેવી તો રેડી થઈ ગઈ છે, તો હવે આગળ શું કરીશું? હવે આ જે વ્હાઇટ ગ્રેવીની પેસ્ટ આપણે તૈયાર કરી છે મિક્સરમાં, જો કેવી સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, હવે આપણે એને વઘાર કરીશું. વઘાર કરવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે મેં. ઓકે, તેલ ગરમ થાય એટલે આપણે એમાં આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એ નાખીશું. પહેલું વઘાર તો આપણે ઓલરેડી કર્યું હતું, તો આ બીજું વઘાર છે? હા, આ બીજું વઘાર છે. ગ્રેવી તૈયાર કરવા માટે ઘી તેલના મિશ્રણમાં આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી, હવે આપણે એમાંથી શાક બનાવીશું. ઓકે, જો તમારે ગ્રેવીને સ્ટોર કરવી હોય તો આટલી પ્રોસેસ કરીને તમે એને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો. હવે આપણે થોડીક 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. ખાલી ગ્રેવીમાં જે સ્વીટનેસ છે એને એનહાન્સ કરવા પૂરતી જ. ઓકે, પણ એનો ગળ્યો ટેસ્ટ ના આવવો જોઈએ બિલકુલ, એટલે ખાંડ નાખવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. ઓકે, 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું. ઓકે, ફ્લેવર આવશે. હા, અને મોળો માવો છે જે 2 ચમચી જેટલો મેં લીધો છે. ઓકે, એ આ ગ્રેવીને થિકનેસ આપવા માટે. ઇફ આ અવેલેબલ ના હોય અને ના મળતું હોય મોળો માવો, તો તમે દૂધનો પાવડર વાપરી શકો છો, જે મિલ્ક પાવડર હોય છે આપણા ઘરે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, સરસ મજાનું તેલ આજુબાજુથી છૂટું પડવા લાગ્યું છે, આપ જોઈ શકો છો. હા હા, તો જ્યાં સુધી આ ગ્રેવી ઉકળી રહી છે આપણે જઈએ કચ્છી સમોસાની રેસીપી ઉપર. સો ક્યાં પહોંચી ખુશ્બુ રેસીપી? સમોસા હવે આપણે વાળવાના છે. ઓકે, કચ્છી સમોસા છે એ આજે હું ન્યૂ ટચઅપ આપીને ન્યૂ ડિઝાઇન આપું છું. ઓકે, જેનાથી નાના છોકરાઓ છે એને એટ્રેક્ટિવ પણ લાગશે. હા હા, જે બારે જે કચ્છી સમોસા ઓથેન્ટિક મળે છે એ ભૂંગળી વાળીને બનાવતા હોય છે, પણ હું આજે થોડોક મારી રીતે ડિઝાઇન નાખીને બનાવું છું જે લુકવાઇઝ બહુ સારું લાગે છે. આપણે પૂરી જેવું વણી લીધું હતું એને હવે ટ્રાયંગલ શેપમાં કટ આપી દીધા છે ને વચ્ચે સ્ટફિંગ રાખી દીધું છે. હવે સાઈડમાં કિનારીમાં થોડુંક પાણી લગાવી લઈશું. ઓકે, હવે આને થોડુંક બેન્ડ વાળી દઈશું જેથી સ્ટફિંગ છે એ તળવા સમયે બહાર ના નીકળે. ઓકે, બંને સાઈડથી પ્રેસ કરી લઈએ. હા, બંને સાઈડથી પ્રેસ કરી નાખવાનું છે. હવે આપણે આ 2 પાર્ટ છે એમાં આપણે કટ લગાવી દઈશું. ઓકે, ઉપરનો થોડોક ભાગ રહેવા દઈ ને પછી કટ લગાવવાના છે. ઓકે, એકદમ કટ નથી લગાવવાના. હવે એવી જ રીતે આ સાઈડ કટ લગાવી લઈશું. હા, તમે જોઈ શકો છો થોડોક ભાગ રહેવા દઈ ને કટ કર્યા છે. કટ થઈ ગયા છે, પાછું થોડુંક આના ઉપર પાણી સ્પ્રેડ કરી દઈશું. હવે એને આ ભાગ એક લઈ આ રીતે ટ્વિસ્ટ કરવાનું છે, ટ્વિસ્ટ કરવાનું છે અને એને આ સાઈડ લઈ નિયા કને દબાવી દેવાનું છે. હવે એવી રીતે આ સાઈડ કરવાનું છે. હા, તમારું કામ જેટલું નીટ અને એકદમ ક્લેરિટી સાથે જે બનાવો છો, આઈ ગેસ ટેસ્ટ બી બહુ જ મસ્ત હશે. હા, તળાઈ જાય એટલે તમે ટેસ્ટ કરી જજો. તો હવે જે આપણો મિક્સર હતો એની ગ્રેવી તો રેડી થઈ ગઈ છે. હા, આપણે એને 3-4 મિનિટ માટે ઉકાળી અને હવે આવું મિશ્રણ તૈયાર કર્યું છે. ઓકે, જો થોડી થીક લાગે તો તમે એમાં પાણી પણ ઉમેરી શકો છો. ઓકે, આમાં આપણે તીખાશ માટે કાંઈ ઉમેર્યું નથી એટલે થોડોક સફેદ મરીનો પાવડર ઉમેરીશું. લાસ્ટમાં આપણે થોડી 2 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું. ઓકે, હવે આપણે એમાં અંગુરી ઉમેરીશું. ઓકે, સો હવે આપણી રેસીપી રેડી છે. હા, ઓકે, આપણે ચીઝી અંગુરી ઇન વ્હાઇટ ગ્રેવી હવે એકદમ પીરસવા માટે રેડી છે. સો ખુશ્બુ હવે તળીશું સમોસા? હા. ઓકે, એક એક કરીને નાખશું. સો જ્યાં સુધી આપણા કચ્છી સમોસા રેડી થઈ રહ્યા છે આપણે જઈએ જ્યોતિકાબેનના
અંગુરી ગ્રેવી પાસે. મને આજ બે શબ્દો યાદ રહ્યા. તો બની ગઈ છે, હવે સર્વ કરીએ. તૈયાર છે, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. ઓકે, ચીઝી અંગુરી ગ્રેવી છે. ઓકે, વ્હાઇટ ગ્રેવીની અંદર એક આવો સ્ક્રુઅર લીધો છે અને એમાં જે આપણે જે અંગુર તૈયાર કર્યા હતા એમ આમાં ભરાવી દીધા છે. ઓકે, આને આવી રીતે મૂકી દઈશું. સો હવે તમે ગાર્નિશ કરી રહ્યા છો બધો? હા, ગાર્નિશ કરવા માટે મેં આમાં જે ચાંદીનો વરખ આવે છે એ લગાડ્યું છે. ઓકે, તો આપણી સબ્જી એકદમ શાહી લુક આપશે. અહા, વેરી ફાઇન. સો રેડી છે? કેવું સરસ દેખાય છે. હા, બહુ જ. હવે સમોસા બી રેડી થઈ ગયા છે. સો હવે બંને પાર્ટિસિપન્ટ્સની રેસિપી રેડી થઈ ગઈ છે. સો હવે આપણે ફાઇનલ ડિસિઝન માટે બોલાવશું આપણા જજને. પ્લીઝ મેમ. સો પહેલા તો ઓલ ધ બેસ્ટ બેને. થેન્ક યુ. અને શું લાવ્યા છો આજે કોમ્પિટિશન માટે? હું આજે લઈ આવી છું કચ્છના ફેમસ સમોસા. ઓકે, પણ આઈ થિંક સો કચ્છી સમોસાનું આ શેપ તો નથી. ના, મેં આમાં થોડુંક ટચઅપ આપ્યો છે, નવી કાંક બનાવ્યું છે જે નાના છોકરાઓને એટ્રેક્ટિવ લાગે, તો એ પણ એને ભાવે જોઈને પણ. હા, એટલે ટેસ્ટ તો મળશે કચ્છી સમોસાનો. હા, ટેસ્ટ પ્રોપર ડિઝાઇનર સમોસા, જેને આપણે આજકાલ જે કહીએ કે ડિમાન્ડમાં છે, કે યુ આર પ્રેઝન્ટિંગ ધ ડિઝાઇનર સમોસા, ઓથેન્ટિકલી કચ્છી સમોસા નથી, રાઈટ? કચ્છી સમોસા છે પણ મેં એને એક ડિઝાઇન આપ્યું છે, એટલે કચ્છી ડિઝાઇનર સમોસા પર કહી શકો. રાઈટ રાઈટ રાઈટ. સેની સાથે સર્વ કર્યું છે? કચ્છી સમોસા સાથે જે ચટણી સર્વ થાય છે એ જ ચટણી મેં ઘરે બનાવી છે. એમાં આદું, મરચાં, લસણ અને ઢોકરા અને વઘાર કરીને બનાવ્યું છે. ખટાશ માટે લીંબુ નાખ્યું છે, મીઠું અને ખાંડ જરાક. અને સમોસામાં શેનું સ્ટફિંગ લીધું છે? સમોસામાં આપણે ગાંઠિયાનું છે અને ડુંગળીનું છે, અને એમાં ગરમ મસાલો અને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને સ્ટફિંગ બનાવેલું છે. પણ મારી જાણમાં છે ત્યાં સુધી આપણે ગાંઠિયાનો ભૂખો નથી જીતો. હા, ઓથેન્ટિકલી એવું નથી થતું. હા મેમ, આઈ થિંક સો. આપણે ઢોકળી બનાવીને, હા, મુઠિયા બનાવીને, ઢોકળી બનાવીને આપણે એનું કરતા હોઈએ છીએ. પણ મેં છે એ ઇન્સ્ટન્ટ બનાવ્યા છે, તો એનામાં મેં ગાંઠિયાનો ભૂકાનો યુઝ કર્યો છે. ઓકે, આનો ટેસ્ટ પણ તમને જે ઓથેન્ટિક સમોસા હોય છે એના જેવો જ લાગે છે. ઓકે, કેમ કે એ પણ ચણાના લોટના હોય છે અને ગાંઠિયા પણ ચણાના લોટના હોય છે. એટલે તમે આપ્યું છે, પણ ડિઝાઇન બહુ સરસ કરી છે, ઉપરથી ક્રિસ્પી છે પણ અંદર તમે હાથ લગાડો સોફ્ટ છે. બહુ સરસ ક્રિએટિવિટી કરી છે. પણ ઘણી વાર કહે ને કે ક્રિએટિવિટી આપણને નુકસાન બી કરી શકે છે, તો જ્યારે બી બનાવો ઓથેન્ટિક જે બી ચીજ હોય ને એની સાથે કોઈ દિવસ છેડખાની ના કરશો. જે છે એઝ ઇટ ઇઝ રહેવા દો. પણ મને થોડી વ્હાઇટ ગ્રેવીમાં થોડો ચેન્જ કરીને બનાવું હતું તો મેં આજે બનાવી છે. શું શું યુઝ કર્યું છે? મેં આમાં કાજુની પેસ્ટ અને વ્હાઇટ ડુંગળી અને દહીંનો ઉપયોગ કર્યો છે, અને મસાલામાં મેં ખાલી વ્હાઇટ મરી પાવડર અને લીલા મરચાં લીધા હતા. ચલો આજે ટ્રાય કરીએ છે. થેન્ક યુ. તમારું એક્સપેરિમેન્ટ. હા, પહેલા ગ્રેવી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, આપણી એન્કરને બી બોલાવીએ. એન્કર. યસ મેમ. આ જાઓ અને પહેલા આજ આપ બી ટેસ્ટ કરો, उसके बाद हम अपना डिसीजन देंगे. बहुत सरस. थैंक यू. एज अमेजिंग एज योर नेम. बहुत सरस. तो कोनी जर्नी आगे जाए छे?
એની ગેસીસ. ચલો આજે પહેલાં ગેસ કરો, પછી આપણે રિઝલ્ટ ડિક્લેર કરીએ. આઈ ગેસ આપણા કચ્છી સમોસાની જર્ની આગળ જવાની છે. ઓકે, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ મેમ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને જ્યોતિબેન, તમને મળે છે જાયકો તરફથી આ સર્ટિફિકેટ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા.